સરકારે મોટા પાયે ચણાના ટેકાના ભાવની જાહેરાત કરી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં હજારો ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચ્યા બાદ 90 દિવસ સુધી સમય વીતવા છતાં ખેડૂતોને તેમના ચણાના વેચાણના રૂપિયા ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. નવાઈની વાત તો એ છે કે ખેડૂતો લેણાની રકમ કરોડોમાં થવા જાય છે, છતાં બહેરી સરકારને ખેડૂતોની આજીજી સંભળાતી નથી. રૂપિયા ન મળતા અરવલ્લીના હજારો ખેડૂતોનો હાલ બેહાલ બન્યા છે. ખેડૂતોને કોણે રોડાવ્યા? અરવલ્લીના ચણા પકવતા ખેડૂતોના હાલ બેહાલ. ટેકાના ભાવે સરકારની સંસ્થા નાફેડને વેચ્યા હતા ચણા. 3 મહિનાથી વધુ સમય વીતવા છતાં ખેડૂતોને નથી ચૂકવાયા નાણાં. ખેડૂતોની હાલત બની કફોડી. ક્યારે સરકાર સાંભળશે તાતનો અવાજ? સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે અને તે અનુસાર એપ્રિલ મહિનામાં ચણાના ટેકાના ભાવ 20 કિલો દીઠ 880 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને તે અનુસાર ચણાની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી હતી. તે મુજબ અરવલ્લી જિલ્લામાં પણ 18 એપ્રિલથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી, જે 21 જૂનના રોજ બંધ કરવામાં આવી. 18 એપ્રિલથી 21 જૂન સુધીમાં અરવલ્લી જિલ્લાના 1480 ખેડૂતોના 9 કરોડ 65 લાખ રૂપિયાની કિંમતના 22,737 ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી. દરેક ખેડૂતને ચણાના વજન અનુસાર બિલ બનાવી અને 20-25 દિવસના વાયદે રૂપિયા લઈ જવા જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 200 ખેડૂતોને 1 કરોડ 65 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લાના બાકી રહેલા 1480 ખેડૂતોને 8 કરોડથી પણ વધુ રૂપિયા 90 દિવસથી વધુ થવા છતાં ખેડૂતોને ચૂકવાય નથી, જેના કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂત પોતે છેતરાયો હોવાનો અહેસાસ કરી રહ્યો છે. અત્યારે ચણાના પૈસા હજુ પણ તાત્કાલિક જો મળી જાય તો ખેડૂતના પડતા ઉપર પાટું જે ભાગ્યું છે એ થોડું ઘણું બચી જાય. અત્યારે સ્કૂલમાં છોકરાઓની ફીઓ ભરવાની હોય છે, અત્યારે એ જે છે એ થોડા ઘણા પૈસા જો અત્યારે તાત્કાલિક આવી જાય તો ખેડૂતનું થોડુંક રાહત મળી જાય અને પોતાનું ગુજરાન ખેડૂત ચલાવી શકે એવી પરિસ્થિતિ થાય, જેથી સરકારને નમ્ર વિનંતી છે કે આ જે ખેડૂતો છે એ ખેડૂતોને એમ કે તાત્કાલિક પૈસા મળે એવી વ્યવસ્થા થાય એવી હું વિનંતી કરું છું. ખેડૂતોએ ચણાના વેચાણના રૂપિયાથી સામાજિક પ્રસંગો, ઉધાર લીધેલા ખાતર, બિયારણ અને બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ આ જ નાણામાંથી ભરપાઈ કરવાના હતા, ત્યારે પોતાના જ નાણા માટે પોતાને ખરા સમયે ઉપયોગમાં ન આવતા જગતનો તાત અસહ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સરકાર એક તરફ ખેડૂતોના હામી હોવાનો દાવો કરે છે તો સરકાર ખેડૂતોને પોતાના જ માલના રૂપિયા ચૂકવતી નથી અને તેમાં ઉદાસીનતા સેવી રહી છે, ત્યારે ખેડૂતોની હાલત આખરે જાય તો જાય કહાં જેવી ઊભી થઈ છે. ચણાના રૂપિયા ના આવવાથી કેટલાય ખેડૂતો ચોમાસું ખેતી કરી શકતા નથી, તેમના બાળકોને અભ્યાસની ફી પણ ચૂકવી શક્યા નથી, ત્યારે સરકાર ઝડપથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે આપેલ ચણાના નાણાં ચૂકવે તેવી માંગ સાથે મંતવ્ય ન્યૂઝ સામે પોતાની મનોવેદના પ્રગટ કરી રહી છે. અત્યારે ખેડૂતોની વાવણીનો સમય તો આમ જોવા જાય તો પૂરું હોવા છતાં પણ સરકારે આ જે ખરીદી ટેકાના ભાવે કરી એ ટેકાના ભાવેની ખરીદીમાં હજુ સુધી ખેડૂતોને ચણાના પૈસા મળ્યા નથી. ઘઉંના પૈસા પણ વાવેતર થયું ત્યારબાદ 2 મહિને મળ્યા અને આ કફોડી સ્થિતિમાં અત્યારે ખરેખર સરકારે ખરીદી તો કરી પણ પેટતા પર પાઠું માર્યું છે. ખરેખર તો ખરીદી કર્યા પછી પૈસાનું યોગ્ય આયોજન કર્યું નથી અને એના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વચ્ચે જે જમીન આ બેંકના પૈસા ભરવાના થયા KCCના, તો એ વખતે પણ ખેડૂતોને આ પૈસા ન મળ્યા તો કેટલાક ખેડૂતોની તો એવી પરિસ્થિતિ થઈ કે વ્યાજે સાવકારી પાસેથી રૂપિયા લાવીને વ્યાજે ભર્યા છે, એનું વ્યાજ પણ હજુ ચૂકવી શક્યા નથી અને આ ખરેખર યોગ્ય પગલો સરકાર લેતી નથી, એના કારણે ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે. તો ખરેખર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ખેડૂત હજુ પણ પરિસ્થિતિ એની ખરાબ થતી જાય એવું લાગે છે. અને અમારા ગમતે એવા પણ ખેડૂતો જેને પૈસા નથી મળ્યા જેના કારણે હજુ પણ વાવેતર કરી શક્યા નથી, કારણ કે ખેડૂતનો બીજી કોઈ સ્ત્રોત નથી કે બીજી કોઈ આવક નથી કે જેમાંથી એ લાવી શકે અને એમાંથી એનું કરી શકે. એટલે ખરેખર ખેડૂતનો તો જે આવક છે એ જ સરકારે 6-6 મહિના સુધી ચણાનો પાક 9મા મહિનામાં તૈયાર થયા અને એ વાયો હોય ને એ તૈયાર થઈને અત્યારે ભાઈ આ તો તમે જોવા જાઓ તો 9 મહિના થઈ ગયા એ બાબતનું,
તો 9 મહિના સુધી જો ખેડૂતનું પૈસા ના મળે તો ખરેખર એનું જીવનનું ગુજરાન પણ ખેડૂત કઈ રીતે ચલાવે એ વિચારવા જેવું છે. કે નોકરિયાતને 1 મહિનાનો પગાર જો ડ્યુ થઈ જાય તો બીજા મહિને એની શું પરિસ્થિતિ થાય છે એ તો એનું પૂછો તો ખબર પડે કે મારું જીવન કેવી રીતના ચલાવવું. ફક્ત ખેડૂતને ખેતી જ કરવાની છે એવું નથી, પોતાનું જીવન નિર્વાહ, છોકરો ભણાવો, ઘેર પોતાના વ્યવહારો ચલાવવા, આકસ્મિક આવી પડતા ખર્ચાઓની અંદર પહોંચી વળવું, એ બહુ કઠોરી પરિસ્થિતિ છે. ખેડૂત બોલી શકતો નથી, કહી શકતો નથી, આ સરકારમાં કોઈ સાંભળતું નથી. એટલે નમ્રવિંદરજી સર કિસાન સંઘ ઘણી અરજુઆતો કરે છે પણ કશું થતું નથી. તો અમારી આ વાતને, ખેડૂતોની વાતને સાંભળીને ખેડૂતોની તાતી જરૂરિયાત છે ને એ સમજી અને ચણાના પૈસા સત્વરે મળે એવી વ્યવસ્થા થાય એવી અમે વિનંતી કરીએ છીએ. 18 એપ્રિલથી લઈ 21 જૂન સુધી સરકારે ચણાની ટેકાના ભાવે ખરીદી કરી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના 480 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. તેમાંથી અત્યાર સુધી સરકાર માત્ર 200 ખેડૂતોને જ તેના પૈસા ચૂકવી ચૂકી છે. અત્યાર સુધી જે 1280 જેટલા ખેડૂતોના પૈસા બાકી છે, જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોને જે આર્થિક ધિરાણ લીધા હતા, જે ચોમાસુ સિઝન માટે દવાઓ જોઈએ છે, બિયારણો લીધા હતા, તેના પૈસા પણ ખેડૂતો હવે ચૂકવી નથી શકતા. તેનું કારણ માત્ર એક જ છે કે સરકારે ચણાના પૈસા હજુ સુધી ચૂકવ્યા નથી. ત્યારે એક બાજુ વડાપ્રધાન મોદી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી બાજુ ખેડૂતોને તેમની ઉપજના નાણાં મળવા પાત્ર છે તે પણ હજુ સુધી મળી શક્યા નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણા ખરીદવાનો નિર્ણય કર્યો હતો. અરવલ્લીના 1500 જેટલા ખેડૂતોએ નાફેડની અંદર ચણાનું વેચાણ કર્યું હતું, જેમાંથી માત્ર 200 ખેડૂતોને જે તેની રકમ ચૂકવવામાં આવી છે. હજુ 1300 જેટલા ખેડૂતોને રકમ મળી નહીં ત્યારે ખેડૂતોમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યું છે. તેમના વ્યવહારો ખોરવાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તેમની રકમ તેમને ચૂકવવામાં આવી.